નમસ્તે બાળમિત્રો, આજે આપણે ધોરણ 5 વિષય અંગ્રેજીમાં યુનિટ 4 આઈએમ લર્નિંગ ઇંગ્લિશ તેમાં એક્ટિવિટી 11B સુધીનો અભ્યાસ કરી ગયા. હવે આજે આપણે એક્ટિવિટી 12A 12A નો અભ્યાસ કરીશું. તો તેમાં શું છે તે આપણે જોઈએ. નીચેનો ફકરો સાંભળો, તે પછીથી તમારા મિત્રને વાંચી સંભળાવો. હવે અહીં શું કહે છે કે એક ફકરો આપેલો છે તે તમને વાંચવાનો છે અને પછી તમારા મિત્રને સંભળાવવાનો છે. હવે શેના વિશે છે? તો એક્ટર. એક્ટર એટલે અભિનેતા. તો બાળમિત્રો, આપણે બધાને કોઈ પણ એક્ટર, કોઈ પણ અભિનેતા તો ગમતા જ હોય છે. તો આપણે જોઈએ, વોટ ઇઝ યોર ફેવરિટ એક્ટર? શું કહે છે કે તમારો મનપસંદ અભિનેતા કોણ છે? હી ઇઝ વેરી હેન્ડસમ, ઇઝન્ટ હી? શું કહે છે? તે ખૂબ દેખાવડો છે કે નહીં? ઓર શી ઇઝ વેરી બ્યુટિફુલ કે ઇઝન્ટ શી? હવે શું કહે છે? અથવા તે ખૂબ સુંદર છે કે નહીં? હવે અભિનેતા હોય એટલે કે મેન હોય, માણસ હોય તો તેના માટે હેન્ડસમ, અને સ્ત્રી હોય તો તેના માટે બ્યુટિફુલ. તો તે બ્યુટિફુલ છે કે નહીં? They are not only good looking, they work very hard. શું કહે છે કે તેઓ ફક્ત દેખાવડા જ નહીં, તેઓ ખૂબ મહેનત કરે છે. They do lots of exercise. તે શું કરે છે? ખૂબ કસરત કરે છે. બધા જે અભિનેતાઓ હોય છે તે શું કરે કે ખાલી દેખાવમાં જ સારા નથી હોતા, તેઓ હાર્ડવર્ક એટલે કે ખૂબ મહેનત પણ કરતા હોય છે અને ખૂબ કસરત પણ કરતા હોય છે. ધે પ્રેક્ટિસ ડાન્સ ફોર અવર્સ. તે શું કરે છે કે કલાકો સુધી નૃત્ય, ડાન્સનો પ્રેક્ટિસ એટલે કે મહાવરો કર્યા જ કરતા હોય છે. ધે આર મેની પીપલ હુ સપોર્ટ ધેમ. શું કહે છે કે તેમને ઘણા લોકો મદદ કરે છે. ડ્રેસ ડિઝાઇનર, મેકઅપ મેન, ડાયટિશિયન, ફાઇટ માસ્ટર, સ્પીચ ઇન્ટ્રોડક્શન એન્ડ મેની મોર. શું કહે છે કે તેને ઘણા બધા મદદ કરતા હોય છે, તે એકલા નથી કરતા આ બધું. શું કરે છે? તેને આ અભિનય કરવા માટે ઘણા બધા મદદ કરે છે. તેના જે અભિનય કરતા હોય તેના માટેના કપડાં, વેશભૂષા બનાવનાર, તેને મેકઅપ કરનાર, પછી આહાર શાસ્ત્રી એટલે કે તેને શું ખાવું શું ન ખાવું, તેના માટે ફાઇટ માસ્ટર હોય છે, બોલવાની રીત શીખવનાર, અને બીજા ઘણા બધા. તેને કઈ રીતે અભિનય કરવો, તેમાં કઈ રીતે બોલવું, એ બધું શીખવનાર ઘણા બધા હોય છે. પછી છે લુક ઇટ ઇઝ એ ફિલ્મ શૂટિંગ હિયર. શું કહે છે? જુઓ, અહીં એક ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું છે. અહીં એક ફિલ્મની શૂટિંગ થઈ રહી છે તો ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું છે. ધે ધ મેકઅપ મેન ઇઝ ડુઈંગ મેકઅપ ઓન પ્રિયાસ ફેસ. હવે શું કરે છે કે મેકઅપ કરનાર જે માણસ છે તે પ્રિયાના ચહેરા પર મેકઅપ કરી રહ્યો છે. શી ઇઝ લુકિંગ વેરી યંગ નાઉ. શું કહે છે કે તે હવે ખૂબ યુવાન દેખાય છે. મેકઅપ થઈ ગયો એટલે શું કહે છે કે તેના મોઢા પર જે હોય એ બધું ઢંકાઈ જાય અને મેકઅપથી ચહેરો સુંદર દેખાય, એટલે હવે તે ખૂબ યુવાન દેખાય છે. ધ ડ્રેસ ડિઝાઇનર ઇઝ ગિવિંગ હર અ ન્યૂ ડ્રેસ. હવે ડ્રેસ બનાવનાર જે છે, વેશભૂષા તેની તૈયાર કરનાર, તેને નવો પોશાક આપી રહી છે. ઇટ ઇઝ રેડ. તે કેવા રંગનો છે? તો તે લાલ રંગનો છે. શી લુક્સ બ્યુટિફુલ ઇન રેડ ક્લોથ. તે લાલ કપડામાં એકદમ સુંદર લાગે છે. ધ ડાયટિશિયન ઇઝ ગિવિંગ હર ફ્રૂટ. હવે ડાયટિશિયન એટલે કે આહાર શાસ્ત્રી છે, તેને શું આપી રહી છે? ફળ આપી રહી છે. શી ઇઝ ટેકિંગ એન એપલ. હવે તે શું કરે છે? તે એપલ ખાઈ રહી છે. શી ધ સ્પીચ ઇન્ટ્રોડક્શન ઇઝ કમિંગ. હવે શું કહે છે કે જુઓ, શી એટલે SEE એટલે શું થાય કે જુઓ, સ્પીચ ઇન્સ્ટ્રક્ચર ઇઝ કમિંગ. હવે સ્પીચ
એને તૈયાર કરાવનાર, બોલવાની રીત શીખવનાર છે તે આવે છે. પ્રિયા ઇઝ પ્રેક્ટિસિંગ હર ડાયલોગ વિથ હિમ. હવે પ્રિયા શું કરે છે, તેને જે સંવાદ બોલવાના છે, ડાયલોગ બોલવાના છે, તેનો મહાવરો તેની સાથે કરે છે કે વ્યવસ્થિત બોલી શકે છે કે નહીં. ધેર ઇઝ નો વર્ક ફોર ધ ફાઇટ માસ્ટર ટુડે. આજે ફાઇટ માસ્ટરનું કોઈ કામ નથી, આજ કે આજે ફાઇટિંગવાળું કોઈ અભિનય કરવાનું નથી, તેથી ફાઇટ માસ્ટરનું કોઈ કામ નથી. સી હાઉ મેની પીપલ વર્ક ફોર અ શોર્ટ સીન ઓફ ધ મૂવી. જુઓ, સી એટલે જુઓ, ફિલ્મના એક ટૂંકા દ્રશ્ય માટે કેટલા લોકો કામ કરે છે. હવે ભલે નાનું 5-10 મિનિટનું પણ અભિનય ફિલ્મ હોય, તેના પાછળ પણ કેટલા બધા કામ કરતા હોય છે. હવે આપણે જોઈએ એક્ટિવિટી 12B. કોણ શું કરે છે, યોગ્ય રીતે જોડકા જોડો. હવે અહીં કોણ શું કરે છે તે યોગ્ય રીતે જોડવાનું છે. અ ડ્રેસ ડિઝાઇનર. હવે ડ્રેસ ડિઝાઇનર હોય તે શું કરે, ઇઝ ગિવિંગ હર ફ્રૂટ, તો ના, ઇઝ ગિવિંગ અ ન્યૂ ડ્રેસ, તો હા, તે શું કરે, ઇઝ ગિવિંગ અ ન્યૂ ડ્રેસ, તેને શું કરે, નવો ડ્રેસ આપે. પછી બીજું છે અ મેકઅપ મેન. તો મેકઅપ મેન શું કરે, ઇઝ ડુઈંગ અ મેકઅપ, તો શું કરશે, એ મેકઅપ કરશે. એટલે ત્રીજું. પછી આવશે એન એક્ટર. હવે એક્ટર હોય તે શું કરે, તો ઇઝ પ્રેક્ટિસિંગ હિઝ ડાયલોગ, તે શું કરતા હતા કે પોતાના ડાયલોગની પ્રેક્ટિસ કરે. તો શું આવશે, છેલ્લું, ઇઝ પ્રેક્ટિસિંગ હર ડાયલોગ. પછી સ્પીચ ઇન્સ્ટ્રક્ટર. તો સ્પીચ ઇન્સ્ટ્રક્ટર શું કરે, તો તે પ્રેક્ટિસિંગ ડાયલોગ વિથ હિમ, તેના સાથે અભિનય, જે અભિનેતા હોય, એક્ટર હોય, તેના સાથે શું કરે, તેને પ્રેક્ટિસ કરાવે. તો શું આવશે, ચોથું, સ્પીચ ઇન્સ્ટ્રક્ટર. પછી છે અ ફાઇટ માસ્ટર. તો ફાઇટ માસ્ટર છે તે શું કરે, પ્રેક્ટિસિંગ અ ફાઇટ સીન, તે ફાઇટ જે કરવાની હોય જે સીનમાં તેને પ્રેક્ટિસ કરાવે. એટલે આવશે પાંચમું. તો બાળ મિત્રો, આ રીતે તમે એક્ટર વિશે માહિતી મેળવી કે તેના પાછળ ઘણા બધા લોકો કામ કરતા હોય છે અને કયા વ્યક્તિ શું કામ કરે છે તે આપણે અહીં જોડકા જોડવાના છે, તો તમારે પાઠ્યપુસ્તકમાં આ પૂર્ણ કરવાનું છે. થેન્ક યુ.